જતીન એના દાદા સાથે ફરવા ગયો. ગામના પાદરે એક મોટું ઝાડ તેને જોયું. ઝાડ હતું વડનું. વડ જોઈને જતીન રાજી થઈ ગયો. લાલ લાલ પેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડ દાદાનું ફળ છે. જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. વડ દાદાને તો મોટા મોટા પાન હતા. પાન પણ લીલા લીલા છમ. વડ દાદાનું થડ તો ખૂબ જાડુ હતું. જતીને થડને બાથ ભરી, પણ થડ બાથમાં ન આવ્યું. વડલા ઉપર જતીને નજર નાખી તો તેની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. કેસુડા જોઈને જતી રાજી રાજી થઈ ગયો. જતીની નજર વડ દાદાના થડની નીચે પડી તો વડ દાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. જતીને એ ખેંચીને જોયું, પણ ખેંચાયું નહીં. એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? દાદાજી જવાબ આપ્યો, આ વડ દાદાનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે. તેમને વડવાઈ કહેવાય. જતી એને લટકીને જોયું અને હિંચકા ખાવાની મજા પડી. તો હવે આપણે પાઠ ઉપરથી થોડી ખાલી જગ્યાઓ જોઈશું. તો ખાલી જગ્યા પહેલી છે, સૂચના છે સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, એટલે કે આપણે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને જવાબ પૂરવાનો છે. પહેલી ખાલી જગ્યા શું છે? જતીન એના ખાલી જગ્યા સાથે ફરવા ગયો. આપણે પાઠમાં જોઈ લઈએ, જતીન કોના સાથે ફરવા ગયા? તો દાદા સાથે. તો કૌંસમાંથી આપણે દાદા શબ્દ ખાલી જગ્યામાં લખી દઈશું. હવે બીજી ખાલી જગ્યા છે, ટેટાનો રંગ ખાલી જગ્યા હોય છે. તો ટેટા કેવા રંગના હોય? લાલ હોય કે પીળા? તો ટેટા લાલ રંગના હોય. તો આપણે લાલ રંગ ખાલી જગ્યા લખી દઈશું. હવે ત્રીજી ખાલી જગ્યા છે, વડ દાદાનું ફળ ખાલી જગ્યા છે. પાઠમાં જોયું તો ને, વડ દાદાનું ફળ કયું હોય? ટેટા હોય કે ટમેટા? તો વડ દાદાનું ફળ ટેટા. તો આપણે કૌંસમાં ટેટા શબ્દ ખાલી જગ્યામાં લખી દઈશું. આગળની ખાલી જગ્યા, વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો હતો. આપણે પાઠમાં જોયું તો ને, જતીને જોયું હતું તો વડલાની ડાળ ઉપર કોણ બેઠું હતું? વાંદરો. તો આપણે કૌંસમાં વાંદરો શબ્દ લખી દઈશું. હવે આગળની ખાલી જગ્યા, ગામના પાદરે એક ખાલી જગ્યાનું ઝાડ હતું. કોણે વાવ્યો
કોણે વાવ્યો રે, જમડો અમે વાવ્યો, તમે વાવ્યો, સવે વાવ્યો રે, પાણી કોણે પાયો, કોણે પાયો, કોણે પાયો રે, પાણી અમે પાયો, તમે પાયો, સવે પાયો રે. ચમડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે, ચમડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે, ચમડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે, ચમડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. ચમડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે, ચમડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે, ચમડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે, ચમડો અમે વાવ્યો, તમે વાવો, સૌએ વાવ્યો રે. ચલો બાળ મિત્રો, હવે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું. આપણે કાવ્યનું ગાન કરીએ ને, હવે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો પહેલી પંક્તિ શું છે? જાંબુડો ખાલી જગ્યા તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. તો આપણે પંક્તિ ગાઈ હતી ને, જાંબુડો કોણે વાવ્યો, અમે વાવ્યો, તો હવે શું થઈ પંક્તિ? જાંબુડો કોણે વાવ્યો, અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. હવે આગળની પંક્તિ, પાણી ખાલી જગ્યા તમે પાયું, સૌએ પાયું રે. તો હવે બીજી પંક્તિમાં શું હશે? પાણી કોણે પાયું, અમે પાયું, તમે પાયું, સૌએ પાયું. તો પંક્તિ બની, પાણી કોણે પાયું, અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. હવે આગળની પંક્તિ, જાંબુડા ખાલી જગ્યા, ખાલી જગ્યા આટલા થયા, આટલા થયા રે. તો જાંબુડા કેટલા થયા, કેટલા થયા, આટલા થયા, તમે ખાધા, સૌએ ખાધા. તો પંક્તિ બની, જાંબુડા કોણે ખાધા, અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. તો બાળ મિત્રો, હવે આપણે આગળના ટોપિક બીજા પિરિયડમાં જોઈશું.